કોરોનાને લઈ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10માં માસ પ્રમોશનની જાહેરાત કર્યા બાદ હવે ગુણપત્રક આપવાની શરૂઆત થઈ છે ત્યારે ગુણપત્રક લેવા માટે વિદ્યાર્થીઓ આજે પહોંચ્યા હતા ત્યારે આગામી સમયમાં 100% પરિણામ આવવાના લીધે ધોરણ 11માં પ્રવેશ માટે મોટી મુશ્કેલી સર્જાવાની શક્યતાઓ ઊભી થઈ છે કારકિર્દીનું પ્રથમ સોપાન એટલે ધોરણ 10 કોરોના વાયરસને લઈ શાળાઓ બંધ રહેતા આખું વર્ષ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવાથી વંચિત રહ્યા હતા અને દર વર્ષે માર્ચ મહિનામાં યોજાનારી ધોરણ 10ની પરીક્ષા દરમિયાન જ કોરોના વાયરસની બીજી લહેર આવી જતાં શિક્ષણ કાર્ય ઠપ કરી દેવામાં આવ્યું હતું જેથી માર્ચ મહિનામાં યોજાનારી ધોરણ 10ની પરીક્ષાઓ પણ મોકૂફ કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ધોરણ 10માં માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં ખસેડવામાં આવ્યા હતા સરકાર દ્વારા ધોરણ 10નું ગુણપત્રક તૈયાર કરવા માટે ખાસ ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી જેમાં ધોરણ 9ની બે પરીક્ષાના 40 ગુણ ધોરણ 10ની પ્રિલિમ પરીક્ષાના 30 ગુણ એકમ કસોટીના 10 ગુણ અને 20 ગુણ શાળા તરફથી ઇન્ટરનલ તરીકે આપવામાં આવ્યા હતા જે અંતર્ગત ધોરણ 10ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા આ વર્ષે ધોરણ 10નું પરિણામ 100% રહ્યું છે ધોરણ 10નું આટલું ઊંચું પરિણામ આવતા હવે ધોરણ 11માં પ્રવેશ માટે મુશ્કેલી ઊભી થવાની શક્યતા વધી ગઈ હોવાનો શિક્ષકો પણ જણાવી રહ્યા છે આ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડે અને ગુજરાત સરકારે સર્વાનુમતે કોરોનાની મહામારીના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું અને વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી શક્યા નથી કોરોનાની પરિસ્થિતિના કારણે સ્કૂલમાં પણ એમને આવવાનું થયું નહીં અને બોર્ડની એક્ઝામ પણ લેવાઈ નથી અને સરકારશ્રીએ માસ પ્રમોશનના નિયમો જાહેર કરી અને પરિણામ બનાવવાની સૂચના દરેક શાળાઓને આપેલી એમાં ધોરણ 9 ધોરણ 10ના પરિણામ માટે ધોરણ 9ના પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટી વિદ્યાર્થીઓએ આપેલી હતી એના 20-20 ગુણ એટલે એનું વેઇટેજ ધોરણ 9નું 40% હતું ધોરણ 10માં એક કસોટી અહીંયા શાળામાં લેવાઈ હતી એનું વેઇટેજ 30 ગુણ અને એકમ કસોટીના 10 ગુણ આમ ધોરણ 10ની પરીક્ષાઓનું વેઇટેજ 40% હતું અને 20% વેઇટેજ આંતરિક મૂલ્યાંકન એટલે ઇન્ટરનલ ગુણ આપવાના હતા આમ 80+20 એટલે 100 ગુણનું પરિણામ ગઈકાલે બોર્ડે જાહેર કરેલું છે આજે વિદ્યાર્થીઓ પરિણામ લેવા માટે ખાસી સંખ્યામાં આવ્યા છે કોરોના ગાઈડલાઇનનું પણ પાલન થઈ રહ્યું છે અને માસ પ્રમોશન છે એટલે 100-100% વિદ્યાર્થીઓ પાસ થયા છે હવે પ્રશ્ન થોડોક એ રહેશે ગંભીર કે ધોરણ 11માં પ્રવેશ માટે થોડીક મુશ્કેલી રહેવાની છે કારણ કે પાસ બધા વિદ્યાર્થીઓ થયા એની સામે 11માં વર્ગો ઓછા છે એટલે એક મુશ્કેલી છે પણ એ વર્ગ વધારાથી મુશ્કેલી પણ નિવારી શકાય એવી સરકારશ્રીએ સૂચના આપેલી છે વિદ્યાર્થીઓ ખુશ છે પણ 2 વર્ષથી અભ્યાસ કરતા નથી એટલે હોશિયાર વિદ્યાર્થીઓને મૂંઝવણ વધારે છે માનસિક તક મતલબ મૂંઝવણો પણ છે અને એમને એકલવાયુ લાગે છે આમ પેડિયાટિક પરિસ્થિતિ છે પણ આપણે અપેક્ષા રાખીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે રાબેતા મુજબ સ્કૂલો શરૂ થાય અને પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થાય થેન્ક યુ